ભિખારી રડતો રડતો ભીખ માંગવા આવે, આ વર રાજા વાંચતે વાંચતે પણ ભીખ જ માંગવા આવે. કન્યાનું દાન કરનારો કન્યાનો પિતા બહુ મોટો છે, દાન લેનારો મોટો નથી, દાન આપનારો મોટો ગણાય. જગતમાં કીર્તિ મારી રહેશે, ભલે હું દરિદ્રી થઉં લોકો મારા વખાણ કરશે, બલીએ સર્વસ્વનું દાન આપે. આપ સંકલ્પ કરાવો, મારો એવો નિયમ છે ઘરમાં ભગવાનની સેવા કર્યા પછી હું ભગવાનના ચરણમાં તુલસીજી અર્પણ કરું છું અને ભગવાનને કહું છું હું તમારો છું, હું શરણે આવ્યો છું, મારું શરીર મારી ઇન્દ્રિય મારું મન મારું ધન આપના ચરણમાં અર્પણ છે. દેહે ઇન્દ્રિય પ્રાણાંતઃકરણાનિ તદ્ધર્માંશ્ચ આત્મનાશઃ સમર્પયામિ. હું ભગવાનને સર્વસ્વ અર્પણ કરું છું, વંદન કરું છું, સાક્ષાત ભગવાન મારા ઘેર આવ્યા છે. હું વૈષ્ણવ છું, પ્રહલાદજીના વંશમાં મારો જન્મ થયો છે. વૈષ્ણવો ગળામાં તુલસીની કંઠી ધારણ કરે છે, શરીર હવે ભોગ માટે નથી ભગવાનના માટે છે. જે વસ્તુમાં તુલસી પત્ર રાખો એ કૃષ્ણાર્પણ થાય. તુલસીની કંઠી તો ઘણા ગળામાં રાખે છે પણ એનું રહસ્ય સમજતા નથી. તુલસીની કંઠી ગળામાં ધારણ કરવાનો અર્થ એ છે શરીર હવે ભોગ માટે નથી ભગવાનના માટે છે, હવે મારું જીવન કેવળ પરોપકાર માટે છે, એવું સતત સ્મરણ રાખવા માટે ગળામાં તુલસીની કંઠી ધારણ. હું વૈષ્ણવ છું, મારું સર્વસ્વ એને અર્પણ કરીશ. ભલે હું દરિદ્રી થઉં, આપ સંકલ્પ કરાવો. શુક્રાચાર્યજીએ કહ્યું કે મને દેખાય છે મારો યજમાન હવે દુઃખી થવાનો છે. યજમાનના હિતનો જે વિચાર કરે એને પુરોહિત કહે છે. હવે તું દરિદ્રી થવાનો છો, આવો સંકલ્પ હું નહીં કરાવું. ત્યારે વામનજીએ કહ્યું છે ગોર મહારાજ ના પાડે છે, હું બધું ભણીને આવ્યો છું, હું સંકલ્પ કરાવી દઉં. વામનજીએ સંકલ્પ કરાવ્યો છે, તિથિ નક્ષત્રનો ઉચ્ચાર કર્યો, એવં ગુણગ્રહ ગણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ મહાવિષ્ણુ સ્વરૂપિણે બ્રાહ્મણાય ત્રિપદા ભૂમિમ દાતુમ અહમ ઉત્સૃજે. દાન લેનાર મહાવિષ્ણુ છે, ભગવાન આ સ્વરૂપે મારા ઘેર આવ્યા છે, ભગવાનને અર્પણ કરું છું. આપો ત્યારે લેનારમાં ભગવાનના દર્શન કરીને આપો. લેનારો હલકો નથી અને આપનારો મોટો નથી, ભગવાન આપે છે અને ભગવાન જ લેવા માટે આવે છે. કેટલાક લોકો ગરીબને આપે છે પણ એને હલકો સમજીને આપે છે, એ અધમ દાન માન્યું છે. લેનારો ભગવાનનું સ્વરૂપ છે. કેટલાક લોકો ગરીબને આપે છે પણ ઘરનું કામ કરાવીને પછી કાઢી આપે, એ અધમ દાન કહેવાય. કેટલાક લોકો ગરીબને આપે છે પણ બેચાર ધક્કા ખવડાવે છે, કાલે આવજો ને, આજે સાહેબ કામમાં છે, સાહેબ કશું કામ કરતા નથી, વાતો કરવા બેઠા છે. આપનારો પોતાને ડાયો સમજે છે, મારા ત્યાં ઘણા માગવા આવે છે. માગનારો હલકો નથી અને આપનારો મોટો નથી. લેનારો એ ભગવાનનું સ્વરૂપ છે, મહાવિષ્ણુ સ્વરૂપિણે બ્રાહ્મણાય. લેનારમાં મહાવિષ્ણુ નારાયણના દર્શન કરો. ત્રિપદા ભૂમિમ દાતુમ અહમ ઉત્સૃજે, દાનનો સંકલ્પ બોલ્યા છે. બલિ રાજાને કહ્યું તારા ઝારીમાંથી થોડુંક જળ મારા હાથમાં પધરાવ. બલિ મહારાજ ઝારી વાંકી કરે છે, ઝારીમાંથી જળ બહાર આવતું નથી. શુક્રાચાર્ય અંદર જઈને બેઠા હતા. વામનજી મહારાજ સમજી ગયા છે, બ્રહ્મચારી દર્ભની જુડી સાથે લઈને જ આવ્યા હતા, એક દર્ભની સળી અંદર નાખી છે. શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ છે. ભગવાન સજા કરે છે, બહુ દયા રાખીને કરે છે, બે આંખો ફોડીને એક આંખ ફોડી છે. ભગવાન શુક્રાચાર્યને સમજાવે છે, તમે મહાન તપસ્વી છો, જ્ઞાની છો, તમે બે આંખથી જગતને કેમ જુઓ છો? જે બે આંખથી જગતને જુએ એનું જ્ઞાન વહી જાય છે. જગતને એક આંખથી જુઓ
અને એક આંખ ભગવાનમાં રહે, એક આંખથી બધું દેખાય છે, એક આંખ ઈશ્વરમાં અને એક આંખ જગતને આપ, એક હાથથી જગતનું વ્યવહારનું કામ કરો અને એક હાથથી ભગવાનનું કામ કરો. પ્રભુએ બે આંખો શા માટે આપી છે? એક આંખથી બધું દેખાય છે, છતાં ભગવાન બે આંખ આપે છે, એનું એ જ રહસ્ય છે. માનવને ઉપદેશ કર્યો છે એક આંખ ભગવાનમાં રાખજે. એનો અર્થ એ છે મારે વૈકુંઠમાં જવાનું છે, મારે ભગવાનના ધામમાં જવું છે. એ લક્ષ્યને ભૂલે નહીં, જે બે આંખથી જગતને જુએ એનું જ્ઞાન વહી જાય. એક આંખથી જગતને જુએ એ જ સમતા, અને બે આંખોથી જગતને જુએ એ જ વિષમતા. આ ગામના લોકો અતિ ઉદાર લાગે છે. પાછળથી કોઈ કથામાં આવે ને, જગ્યા ન હોય તો એ જગ્યા કરી આપે છે. કેટલાક તો હાથ ઊંચો કરીને બોલાવે છે, અહીંયા આવો અહીંયા આવો, જગ્યા રાખીએ છીએ. પોતાનો માણસ દેખાય તો જગ્યા કરી આપે, ને પારકો કોઈ આવ્યો હોય અને કદાચ એ બેસવા જાય, એ બેસતા પહેલા જ પગ પહોળા કરીને અહીંયા ક્યાં જગ્યા છે. બધાને એક આંખથી જુઓ, આ મારો છે ના પારકો છે, આ કાળો છે ના ગોરો છે, આ બે આંખથી જગતને જુએ એનું જ્ઞાન વહી જાય. બે આંખથી જગતને જોશો નહીં, એક આંખ જગતને આપો અને એક આંખ ભગવાનમાં રાખજો. જીવનો ઈશ્વર સાથે જ સંબંધ સાચો છે, જગતનો સંબંધ છોડવો જ પડે છે. બે આંખ જગતને આપશો નહીં, બે આંખથી જે જગતને જુએ એનું જ્ઞાન ટકતું નથી, એનું પતન થાય છે. એક આંખ ભગવાનમાં રાખજો. શુક્રાચાર્યની બે આંખો ફોડી નહીં, એક આંખ ફોડી છે. શુક્રાચાર્ય સમજી ગયા છે આ ભગવાન છે. ધીરે ધીરે વામનજીએ પોતાનું સ્વરૂપ વધાર્યું છે. તદ વામનમ રૂપમ વરધતાદ્ભુતમ હરેરનંતસ્ય ગુણત્રયાત્મકમ દ્યૌખમ દિશો ભૂર્વિવરાપયોધયા દાનનો સંકલ્પ થયો, પછી તો વામનજીએ ધીરે ધીરે સ્વરૂપ વધાર્યું છે. હજાર હાથવાળા વિરાટ પુરુષ નારાયણ પ્રગટ થયા છે. જે વિરાટ પુરુષનું વર્ણન દ્વિતીય સ્કંધમાં કર્યું હતું, એ જ વર્ણન ફરીથી અષ્ટમ સ્કંધમાં. વામનજી મહારાજે સ્વરૂપ બહુ વધાર્યું છે. વામનજી મહારાજના ચરણ છે ધરતીમાં અને મસ્તક બ્રહ્મલોક સુધી ગયું છે. હજાર હાથ છે, અતિ વિશાળ સ્વરૂપને જોતા ભય લાગે છે. બધા ગભરાયા છે. એક પગમાં પૃથ્વી આવી ગઈ છે, બીજો પગ ઉઠાવ્યો તે બ્રહ્મલોકમાં લઈ ગયા છે. તારા મારા બે પગમાં તારું રાજ આવી ગયું, હવે મારો એક પગ બાકી છે તે ક્યાં રાખો? ત્રણ પગ પૃથ્વીનું દાન આપીશ એવો તે સંકલ્પ કર્યો છે. સંકલ્પ પ્રમાણે જે દાન આપતો નથી એની દુર્ગતિ થાય છે. બલિ બંધનમાં આવ્યા છે. પ્રભુએ સેવકોને આજ્ઞા કરીને બાંધો. ભગવાનના પાર્ષદો બલિને બાંધવા તૈયાર થયા છે. બલિ મહારાજના ધર્મ પત્ની વિંધ્યાવલી રાણી ત્યાં ઉભા, મારા પતિદેવને બાંધવાના છે, એમને હવે સજા થશે, સંકલ્પ કર્યો છે. વિંધ્યાવલી રાણીએ પતિદેવની ભૂલ સુધારી. વામનજીને વારંવાર વંદન કરીને કહ્યું છે, મારા પતિદેવની બોલવામાં ભૂલ થઈ છે, ક્ષમા કરો. તમને કોઈ દાન કોણ આપી શકે? જગતના માલિક આપ છો, કોઈ માનવ માલિક થઈ શકે નહીં. માનવને વહેવટ કરવા માટે પ્રભુએ સંપત્તિ આપી છે. માલિક તો ભગવાન છે. કોઈ જીવ લક્ષ્મીનો માલિક થઈ શકે નહીં. મારા પતિદેવની બોલવામાં ભૂલ થઈ છે, તમને દાન આપ્યું નથી,
આપે જે મારા પતિદેવને આપ્યું હતું એ જ તમને અર્પણ કર્યું છે, તમારું જ તમને આપ્યું છે. જીવ અજ્ઞાનથી પોતાને માલિક સમજે છે, માલિક તો આપ છો. કોઈ માનવ માલિક થઈ શકે નહીં. ક્રીડાર્થમાત્મન ઇદમ ત્રિજગત કૃતંતે સ્વામ્યંતુ તત્ર કુધિયા પરઈશ કુર્યુ કર્તુ પ્રભોસ્તવ કિમસ્યત આવહંતિ ત્યક્તર્યસ્ત્વદવરોપિત કર્તૃવાદા. માલિક પરમાત્મા છે, માનવ માલિક થઈ શકે નહીં. તમને કોણ દાન આપી શકે? તમારું જ તમને અર્પણ કર્યું છે, દાન આપ્યું નથી. એમની બોલવામાં ભૂલ થઈ છે, હું ક્ષમા માંગું છું. વિંધ્યાવલીએ પતિદેવની ભૂલ સુધારી દીધી છે. ભગવાનને કોણ દાન આપી શકે? બલિ મહારાજ ગભરાયા હતા, હવે શું થશે? તે બલિ મહારાજને વિંધ્યાવલી રાણી ધૈર્ય આપે છે, ગભરાશો નહીં, ભગવાનના ચરણમાં વંદન કરો અને ભગવાનને કહેજો એક ચરણ જે બાકી છે તે મારા માથે પધરાવો. બલિ મહારાજમાં થોડો અભિમાન હતો, મેં દાન આપ્યું છે. અભિમાનમાં બલિ ઊભા છે. બલિ મહારાજ એવું બોલ્યા હતા, દાન આપનારો મોટો અને દાન લેનારો હલકો. દાન લેનારો હલકો નથી હોતો. અભિમાનમાં બલિ ઊભા છે. સત્કર્મની સમાપ્તિ વંદનથી થાય. સત્કર્મમાં એક દોષ છે, તમે કોઈ પણ સારું કામ કરો લોકો તમારા વખાણ કરશે અને તે વખાણ સાંભળ્યા પછી અભિમાન વધી જાય છે. અભિમાન વધે ત્યાં બધા જ દુર્ગુણ આવે છે. સત્કર્મ તો અભિમાનને મારવા માટે છે. બલિમાં સૂક્ષ્મ અભિમાન હતો, અભિમાનમાં ઊભા છે. અભિમાન હોવાથી નમતા નથી. વંદનથી જ સત્કર્મ સફળ થાય છે. વંદન કરવાનો અર્થ એ છે, મેં કંઈ આપ્યું નથી, મેં કંઈ કર્યું નથી, જે કંઈ સારું થાય છે એ ભગવાન જ કરે છે. કેટલાક લોકો એવું સમજે છે, માનવ નિમિત્ત બને છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, મુખ્ય કારણ ભગવાન અને નિમિત્ત કારણ પણ ભગવાન. ખોટું કામ થતું હોય ત્યાં માનવ નિમિત્ત બને છે. સત્કર્મમાં મુખ્ય કારણ ભગવાન છે અને નિમિત્ત કારણ પણ ભગવાન છે. વંદનથી જ સત્કર્મ સફળ થાય છે. વંદનનો અર્થ એ છે, મેં કંઈ કર્યું નથી. દાન અભિમાનને મારવા માટે છે, દાન દીન થવા માટે છે. કેટલાક લોકો દાન આપ્યા પછી અક્કડમાં ચાલે છે. અભિમાન વધે તો તે દાન પણ પતન કરે છે. બલિમાં સૂક્ષ્મ અભિમાન હતો, અભિમાનના લીધે નમતા નહોતા. મેં બહુ દાન આપ્યું છે. અભિમાનમાં બલિ ઊભા છે. વિંધ્યાવલી રાણી સમજાવે, પરમાત્માને કોણ આપી શકે? આ તો સાક્ષાત નારાયણ છે, તમે એમના ચરણમાં વંદન કરો. જમણા ચરણમાં તમે વંદન કરો, ડાવા ચરણમાં હું વંદન કરું. પતિ પત્ની બે મળીને એક તત્વ બને છે. ભૂલ થઈ છે, હું વંદન કરું આપ પત્ની. હવે બલિને ધ્યાનમાં આવ્યું છે, મારી ભૂલ થઈ, જે પરમાત્મા છે એને મેં કહ્યું દાન લેનારો હલકો હોય છે. જીવ શું આપી શકે? જીવ લેવા વાળો છે, ભગવાન જ આપે છે. લેવા પણ ભગવાન આવે છે, લેનારો ભગવાન અને આપનાર ભગવાન. એ ભાવમાં ભગવત સ્મરણ કરતા તન્મય થઈને જે આપે એને દાનનું હજાર ગણું ફળ મળે. દાન આપો ત્યારે શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા આપો, ભગવાન આપે છે, હું આપતો નથી. દાન આપો ત્યારે દાન લેનારમાં ભગવાનના દર્શન કરીને આપો. જીવ શું આપી શકે? જીવ લેવા વાળો છે. મારી પત્નીએ મારી ભૂલ સુધારી. બલિ રાજાને હવે સ્વદોષનું ભાન થયું. બલિ મહારાજ ભગવાનના ચરણમાં વારંવાર વંદન કરે છે, મારી ભૂલ થઈ છે,
મેં કઈ દાન આપ્યું નથી, હું કેવલ આપના ચરણમાં વંદન કરું છું, એક પગ જે બાકી છે તે મારા માથે પધરાવ. પદમ તૃતીયમ કુરુ શીર્ષનિમે નિજમ, મારા મસ્તકમાં ચરણ પધરાવ. દશમ સ્કંદમાં શ્લોક આવે છે, ગોપી શ્રી કૃષ્ણને જ્યારે મનાવે છે ત્યારે ગોપીએ કહ્યું છે, તમારો હાથ મારા માથે પધરાવ. કર સરોરુહમ કાંત કામદમ શિરસી દેહિના શ્રી કર ગ્રહમ. હે કાંત, હે પ્યારે, તમારો હાથ મારા માથે પધરાવ. મસ્તકમાં બુદ્ધિ છે અને બુદ્ધિમાં કામ સૂતેલો છે, બુદ્ધિમાં સૂતેલો કામ જાગે છે. કામ જ શ્રી કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરનારો છે. બુદ્ધિગત કામ સદગુરુદેવ દૂર કરે છે. માનવ મોટો જ્ઞાની હોય, તપસ્વી હોય, સાધન કરતો હોય, શરીરમાંથી કામ નીકળે છે, ઇન્દ્રિયોમાંથી કામ નીકળે છે, કામ બુદ્ધિમાંથી નીકળતો નથી. કામ બુદ્ધિમાં સૂતેલો રહે છે, એ બીજા જન્મમાં પણ જાગે છે. તેથી સંસ્કૃત ભાષામાં કામનું નામ છે રુચ્છય, રુધિ શેતે ઇતિ રુચ્છયા. સૂતેલો રહે છે, એ જાગે છે. એ જ ભક્તિમાં પ્રભુ મિલનમાં વિઘ્ન કરનારો છે. સદગુરુદેવ કૃપા કરીને માથે હાથ પધરાવે. ગોપીઓના સદગુરુ શ્રી કૃષ્ણ છે. તેથી ગોપી ભગવાનને મનાવે છે, તમારો હાથ મારા માથે પધરાવો. બલિ રાજાએ કહ્યું છે, આપને હું વધારે પરિશ્રમ આપતો નથી, હું વંદન કરું ત્યારે તમારા ચરણ મારા માથે પધરાવો. બલિ મહારાજ વારંવાર વંદન કરે છે, બલિના માથે ભગવાનના ચરણ આવ્યા છે. દેવો ગંધર્વો બલિ રાજાને ધન્યવાદ આપે છે, ભાગશાળી છે, ભગવાનના ચરણ માથે આવ્યા છે. પ્રભુનું હૃદય પીગળ્યું છે, મને બધું આપ્યું, મને કે છે મેં કઈ આપ્યું નથી, હું વંદન કરું. બલિ રાજાને ભગવાનની આજ્ઞા થઈ, તમે પાતાળમાં જઈને રાજ કરો. સ્વર્ગનું રાજ દેવોને મેં આપ્યું છે, પાતાળનું રાજ તમને આપ્યું. તમારા દ્વારમાં હું પહેરો ભરી. બલિ જીવાત્મા છે, વામનજી મહારાજ પરમાત્મા છે. આ જીવ જ્યારે બળવાન બને છે ત્યારે ભગવાન એના આંગણે આવે છે. બળવાનનો અર્થ એ છે પ્રેમ બળ જ્યારે વધારે છે, ત્યારે પરમાત્મા બાળક થઈને આવે છે. વામન શબ્દનો અર્થ થાય છે બટકો, વામન શબ્દનો અર્થ થાય છે દુર્બળ. પ્રેમ બળ જ્યારે અતિશય વધે છે ત્યારે પરમાત્મા દુર્બળ બને છે. ભગવાન આંગણે આવે છે ત્યારે ચાર પગ માગતા નથી, બે પગ માગતા નથી, ભગવાન ત્રણ પગ માગે છે. તન મન અને ધન મને આપે છે. ભગવાનની સેવામાં શરીર ઘસાવજો, સત્કર્મમાં પરોપકારમાં શરીર ઘસાવજો. આ શરીરના બહુ લાડ કરશો નહીં, આ શરીરને બહુ સુખ આપશો, શરીર બગડશે, મન બગડશે. તનથી ભક્તિ કરો, તનથી ભક્તિ કરે તો અભિમાન મરે છે, તનની શુદ્ધિ થાય છે. ધનથી ભક્તિ કરો, લક્ષ્મી મારી નથી, લક્ષ્મી નારાયણની છે. લક્ષ્મી મારી છે એવું સમજે એને લક્ષ્મી મારે છે. લક્ષ્મી નારાયણની છે એવી ભાવના રાખે તો લક્ષ્મીજી નારાયણના ગોદમાં બેસાડે. તનથી ભક્તિ કરો, ધનથી ભક્તિ કરો અને મનથી પણ ભક્તિ કરો. ભક્તિનો અર્થ એ છે મન ભગવાનમાં પરોવાયેલું રે એને ભક્તિ કરો. મન ભગવાનમાં પરોવાયેલું રે તો ભગવાનનો આનંદ મળે. કેટલાક લોકો સેવા પૂજા કરે છે પછી બોલે છે હવે હું થાકી ગયો, મને બહુ થાક લાગ્યો. પૂજા કર્યા પછી જેને થાક લાગે ને એ સમજે કે મેં પૂજા કરી નથી, મેં તો વેઠ વાળી. પ્રેમથી પૂજા કરનારને થાક લાગે. કોઈ પણ કામ તમે પ્રેમથી કરો, ભગવાન તમને શક્તિ આપશે, થાક લાગશે નહીં. ભક્તિનો અર્થ એ છે મન ભગવાનમાં પરોવાયેલું રહે, મન પરમાત્માને સ્પર્શ કરે.
તો ભગવાનનો આનંદ મળે. જેને ભગવાનનો આનંદ મળે છે એને થાક લાગે નહીં. ભગવાન તન મન અને ધન ત્રણ માગે છે. જે ભગવાનને તન મન ધન ત્રણ અર્પણ કરે છે, ભગવાન કહે છે તારા દ્વારમાં હું પહેરો ભરીશ. બલિ મહારાજ પાતાળમાં ગયા છે અને તે બલિ રાજાએ જોયું એક એક દ્વારમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ વિરાજે. બલિ રાજાને આનંદ થાય છે, જ્યાં નજર જાય ને ત્યાં ભગવાન દેખાય છે. શરીર જીવાત્માનું ઘર છે, આંખ દરવાજો છે, કાન દરવાજો છે. જે તન મન ધનથી સેવા સ્મરણ કરતો તન્મય બને એના આંખ રૂપી દરવાજામાં ભગવાન બિરાજે છે. આંખમાં કૃષ્ણ, કાનમાં કૃષ્ણ, મનમાં કૃષ્ણ, રોમ રોમમાં કૃષ્ણ. સંતો એવું માને છે જે ઇન્દ્રિયથી માનવ ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિયથી અજાણતા પણ પાપ થાય છે. માનવ જે ઇન્દ્રિયથી ભગવાનની ભક્તિ કરતો નથી એ ઇન્દ્રિયમાંથી કામ અંદર ઘૂસી જાય છે. કામ અંદર આવ્યા પછી જ્ઞાનને ધક્કો મારે છે, વિવેક વહી જાય છે. કામને અંદર આવવા દેશો નહીં. કામ બહુ બળવાન છે, કામ અંદર આવ્યા પછી શક્તિનો નાશ કરીને જે બહાર નીકળે છે. માનવ જે ઇન્દ્રિયથી ભગવાનની ભક્તિ કરતો નથી એ ઇન્દ્રિયમાંથી કામ અંદર ઘૂસી જાય છે. તન મન ધનથી ભગવાનની સેવા સ્મરણ કરનાર એના પ્રત્યેક દ્વારમાં ભગવાન વિરાજે. બલિ રાજાને તો આનંદ થયો, સ્વર્ગ કરતા પણ વધારે આનંદ અહીંયા છે. કૃષ્ણ કથા સાંભળે છે, શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે, કૃષ્ણ કીર્તન કરે છે. જ્યાં નજર જાય ત્યાં ભગવાન દેખાય છે. અહીંયા અતિ આનંદ છે. દેવોને સ્વર્ગનું રાજ મળ્યું, દેવો પ્રસન્ન થયા છે. બધા રાજી થયા, એકલા માતા મહાલક્ષ્મીજી નારાજ થયા છે. વૈકુંઠમાં માતાજી એકલા વિરાજેલા છે, માને ગમતું નથી. નારદજીને પૂછ્યું છે, નારદ તું કઈ જાણે છે પ્રભુ ક્યાં વિરાજે? નારદજીએ કહ્યું કે બલિ રાજાના ત્યાં દાન લેવા ગયા હતા, સર્વસ્વનું દાન લીધું, તે બંધનમાં આવ્યા છે. મેં એવું સાંભળ્યું છે બલિ રાજાના દ્વારમાં હાથમાં લાકડી લઈને શિવે જેવા ઉભા રહે. બલિના બંધનમાં સર્વસ્વનું દાન લીધું છે. માતાજીએ પૂછ્યું છે, નારદ ક્યારે ઘરમાં આવશે, વૈકુંઠમાં ક્યારે આવશે? નારદજીએ કહ્યું, હવે તો બલિના આધીન થયા છે, સર્વસ્વનું દાન લીધું છે. બલિ રાજા રજા આપે તો જ આવી શકે, બલિના બંધનમાં છે. માતાજીને ગમતું નથી. માતા મહાલક્ષ્મીએ લીલા કરી છે, એક બ્રાહ્મણ પત્નીનો વેશ ધારણ છે, બહુ સાદો શૃંગાર છે. બલિ રાજાના ઘેર આવ્યા છે, જ્યાં નારાયણની સેવા છે ત્યાં વિના નિમંત્રણ લક્ષ્મીજી આવે. ઘણા લોકો લક્ષ્મીના જ પાછળ પડે છે, એકલા લક્ષ્મીજી કોઈના ઘેર જતા નથી અને કદાચ જાય તો રડાવે છે. લક્ષ્મીજી જેના ઘરમાં નારાયણ સાથે આવે એને સુખી કરે છે. જ્યાં નારાયણની સેવા છે ત્યાં લક્ષ્મીજીને આમંત્રણની પણ જરૂર પડતી નથી, વિના નિમંત્રણ આવ્યા છે. બલિ રાજા જુએ, જ્યાં કોઈ ગરીબ બ્રાહ્મણની પત્ની લાગે છે, કંઈક માગવા માટે આવી હશે. બહુ સાદો વેશ છે, સાદો શૃંગાર છે. બલિ રાજાએ પૂછ્યું છે, તમારું શું કામ છે, કેમ આવ્યા છે? લક્ષ્મીજીએ કહ્યું, મારું ખાસ એક કામ છે, આ જગતમાં કોઈ નથી, માતા પિતા નથી, ભાઈ નથી, પિયરમાં જવાની ઈચ્છા થાય પણ હું ક્યાં જઉં? મેં એવું સાંભળ્યું છે રાજા બલિને કોઈ બેન નથી, મને કોઈ ભાઈ નથી, હું તારી ધર્મની બેન થવા માટે આવી, તું મારો ભાઈ થઈ જા. બલિ રાજાને આશ્ચર્ય થયું, આ કેવું બોલે છે? માતાજી શૃંગાર ભલે ન કરે પણ એમનો તેજ ક્યાં જાય? આ લક્ષ્મી જેવી લાગે છે,
આ કોઈ સ્ત્રી સાધારણ નથી. બલિ મહારાજ ઉભા થયા છે, વંદન કરે છે અને કહ્યું છે, આજથી હું તમારો નાનો ભાઈ છું, તમે મોટી બહેન છો, આ તમારું પિયર માનજો, આ ઘરમાં જે કઈ છે તે બધું તમારું છે, જરાય સંકોચ રાખશો નહીં, આ બધું તમારું છે, હું તમારો નાનો ભાઈ છું. અહીંયા જ બલિ મહારાજના ઘરમાં સાક્ષાત મહાલક્ષ્મી આવીને વિરાજેલા છે. માતાજીની પધરામણી થઈ ત્યારથી આખું ગામ સુખી થયું છે. ગામમાં કોઈ ગરીબ રહ્યો જ નહીં, ગામમાં કોઈ રોગી નથી, કોઈના ઘેર ઝઘડો નથી, બધા બહુ સુખી થયા છે. બલીએ વિચાર કર્યો, મોટી બેન આવ્યા ત્યારથી બધા સુખી થઈ ગયા, આ કોણ હશે? બધા તો સુખી થયા છે, માતાજીને ગમતું નથી, માલિક તો હાથમાં લાકડી લઈને ઉભરે છે, દ્વારમાં ખડા છે, બલીના બંધનમાં આવ્યા છે. એવો કોઈ અવસર આવે, મારા પતિદેવને હું બંધનમાંથી છુડાવીશ. શ્રાવણ મહિનાની પૂર્ણિમા આવી છે. લક્ષ્મીજીએ બલિ રાજાને કહ્યું છે, આજે રક્ષાબંધન થાય, બેન ભાઈને આશીર્વાદ આપે, મારો ભાઈ સુખી થાય, તું મારો નાનો ભાઈ છે, હું તારા હાથમાં રાખી બાંધીશ. બલિ બહુ ભાગશાળી છે, સાક્ષાત મહાલક્ષ્મી બલિ રાજાના હાથમાં રાખી બાંધે. માતાજીએ આશીર્વાદ આપ્યો છે, મારો આશીર્વાદ છે, કાળ પણ તને મારી શકે નહીં, મારો ભાઈ અમર થાય. બલિ રાજાને માતા મહાલક્ષ્મી એવો આશીર્વાદ આપ્યો છે. બલિ મહારાજ આજ પણ છે, સપ્ત ચિરંજીવીઓમાં બલિની ગણતરી થાય છે. અશ્વત્થામા બલિર્વ્યાસઃ હનુમાંશ્ચ વિભીષણઃ કૃપાચાર્યઃ પરશુરામઃ સપ્તઈતે ચિરજીવિનઃ. જન્મ ગાંઠો એ જન્મ દિવસે આ સપ્ત ચિરંજીવીઓની પૂજા કરવાથી આયુષ વધે છે. અશ્વત્થામા આજ પણ છે, બલિ મહારાજ આજ પણ છે, વ્યાસ નારાયણ આજ વિરાજેલા છે. આ સપ્ત ચિરંજીવીઓની પૂજા થાય છે. માતા મહાલક્ષ્મીએ બલિ રાજાના હાથમાં રાખી બાંધી અને આશીર્વાદ આપ્યો છે, મારો ભાઈ અમર થાય, મારા ભાઈને કાળ પણ મારી શકે. બલિ રાજાને આનંદ થયો, મને કેવો આશીર્વાદ આપ્યો, મને કાળ પણ મારી શકે, મારો ભાઈ અમર થાય. બલિએ વિચાર કર્યો, બેન હાથમાં રાખી બાંધે આશીર્વાદ આપે તો એને પણ કંઈક આપવું જોઈએ, એ ખાલી હાથે કેર કેવી રીતે? બલિ રાજા વંદન કરે છે અને કહ્યું છે, મોટી બેન તમે આવ્યા ને ત્યારથી બધા સુખી થયા, આખું ગામ સુખી થયું, તમારા ઘરમાં જે દાગીનો ન હોય તે આજે તમે માગી લેજો, તમારા ઘરમાં શું છે શું નથી હું જાણતો નથી, જે ન હોય તે માગો. લક્ષ્મીજીએ કહ્યું, મારા ઘેર બધું છે, મારા ઘરમાં એક દાગીનો નથી, કે તારા ઘેર જે દાગીનો ન હોય તે માગ, કે મારા હૃદયનો હાર તારા ઘરમાં છે. બલિ મહારાજ બરાબર સમજી શક્યા નહીં, હૃદયનો હાર મારા ઘરમાં ક્યાં છે? લક્ષ્મીજીએ કહ્યું, તારા દ્વારમાં જે પહેરો ભરે છે એમને તું રજા. બલિ રાજાને ખબર નથી કે આ કોણ છે. બલિ મહારાજ પૂછે છે, મારા દ્વારમાં પહેરો ભરે તમારા કઈ સગા થાય છે? ચતુર્ભુજ રૂપે લક્ષ્મી નારાયણ પ્રત્યક્ષ પ્રગટ થયા છે. બલિ રાજાએ લક્ષ્મી નારાયણની પૂજા કરી છે, માતાજીના ચરણમાં વારંવાર વંદન, જે જગત માતા છે એને હું બેન કહેતો હતો, મારી ભૂલ થઈ, ક્ષમા માંગી છે, માતાજી આશીર્વાદ આપ્યા છે, તારી કોઈ ભૂલ નથી, પતિદેવને છુડાવવા માટે હું આવી. બલિના બંધનમાંથી ભગવાનને છુડાવી લક્ષ્મીજી વૈકુંઠ ધામમાં લઈ. ક્રિયમાણે કર્મણીદં દૈવે પિત્રે થમાનુષે યત્ર યત્રાનુકીર્તેત તત્તેષાં સુકૃતં વિદુ. વામનજી મહારાજની કથા વક્તા શ્રોતાઓના પાપને બાળનારી છે.
પિતૃતિથિ હોય તે દિવસે વામનજીની કથા સાંભળવાથી પિતૃઓ બહુ પ્રસન્ન થાય, પિતૃ આશીર્વાદ આપે. 23મા અધ્યાયમાં વામન ચરિત્રની સમાપ્તિ કરી છે. અષ્ટમ સ્કંધનો 24મો અધ્યાય એ છેલ્લો અધ્યાય છે. આ અધ્યાયમાં મત્સ્ય નારાયણની કથા કરી છે. રાજાએ પ્રશ્ન કરેલો, મત્સ્ય નારાયણ ભગવાનનું પ્રાગટ્ય ક્યાં થયું હતું, કેવી લીલા કરી હતી? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજન શ્રવણ કરો, દક્ષિણ ભારતમાં ત્રિવેન્દ્રમ છે, ત્રિવેન્દ્રમ પાસે કૃતમાલા નદી છે, ત્યાં મત્સ્યનારાયણ ભગવાન પ્રગટ થયા છે. સત્યવ્રત મનુ મહારાજ કૃતમાલા નદીના કિનારે તપશ્ચર્યા કરે છે. એક સત્કર્મ પૂરું થાય કે બીજું કરે, બીજું પૂરું થાય કે ત્રીજું કરે, સત્કર્મમાં લોભ રાખે, સંપત્તિમાં સંતોષ માને. સત્યવ્રત મનુ મહારાજ છે જે સત્ય સાથે સ્નેહ કરે છે. જગતમાં સાચું શું છે, ખોટું શું છે, થોડો વિચાર કરો. માનવ એવું સમજે છે આંખને જે દેખાય તે સાચું, આંખને ખોટું પણ દેખાય. જાદુગર જાદુના ખેલમાં તમને રૂપિયા બતાવે છે, આંખને રૂપિયા દેખાય છે પણ એ ધૂળ હોય છે. એ રૂપિયા સાચા હોય તો એ ભીખ શું અસાકાર માગે છે? ભીખ માગે નહીં, એ રૂપિયા સાચા નથી, આંખને ખોટું પણ દેખાય છે. સત્ય પરમાત્મા છે, સત્ય સાથે સ્નેહ કરો. પરમાત્માને પ્રસન્ન કરવા માટે આખો દિવસ સત્કર્મ કરો. સત્કર્મમાં લોભ રાખો. સત્કર્મ સતત કરે તો ભગવાન હાથમાં આવે, સત્કર્મ કરે તો લક્ષ્મી હાથમાં આવે. તે શું આશ્ચર્ય છે, જે આખો દિવસ સત્કર્મ કરે એક દિવસ ભગવાન એના હાથમાં આવે. કર મધ્યે તુ ગોવિંદા પ્રભાતે કર દર્શન. માનવના હાથમાં ભગવાન છે, આખો દિવસ જે સત્કર્મ કરે એને લક્ષ્મી મળે તે શું આશ્ચર્ય છે, એના હાથમાં લક્ષ્મીપતિ પણ આવે. મનુ મહારાજ સત્કર્મ સતત કરતા હતા, મનુ મહારાજના હાથમાં મત્સ્યનારાયણ ભગવાન આવ્યા છે. પ્રલય કાળમાં સર્વનો વિનાશ થાય છે જે સત્ય સાથે સ્નેહ કરે છે. પરમાત્માને પ્રસન્ન કરવાની ભાવનાથી જે સતત સત્કર્મ કરે છે એ પ્રલય કાળમાં પણ મરતો નથી. પ્રભુએ એનું રક્ષણ કર્યું છે, પરમાત્મા એને સુંદર ઉપદેશ કર્યો છે. સંક્ષેપમાં મત્સ્યનારાયણની કથા પરિપૂર્ણ કરી અષ્ટમ સ્કંધ હવે સમાપ્ત કરે છે, નવમ સ્કંધનો આરંભ થાય. મન્વંતરાણી સર્વાણી ત્વયોક્તાનિ શ્રુતાનિ મે વીર્યાણ્યનંત વીર્યસ્ય હરેસ્તત્ર કૃતાનિ ચ. યોસૌ સત્યવ્રતો નામ રાજર્ષિર્દ્રવિડેશ્વરઃ જ્ઞાનમ યોતીતકલ્પાંતે લેભે પુરુષ સેવયા. નવમ સ્કંધમાં બે પ્રકરણ છે, સૂર્યવંશ પ્રકરણ અને ચંદ્રવંશ પ્રકરણ. સૂર્યવંશમાં રાજાધિરાજ રામચંદ્ર ભગવાન પ્રગટ થયા છે. ચંદ્રવંશમાં પરમાત્મા શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય. આજે રામજી મહારાજ પધારશે, કાલે થોડી રામાયણની કથા થશે, પરમ દિવસે નંદ ઘેરા આનંદ ભયો કૃષ્ણ લીલાનો આરંભ થશે. રામાયણમાં કૃષ્ણ કથા આવતી નથી, સંપૂર્ણ રામાયણ એ રામચરિત્ર છે. ભાગવતમાં મુખ્ય કથા તો શ્રી કૃષ્ણની છે, પણ પ્રથમ રામ આવે છે, પછી શ્રી કૃષ્ણ ભગવાન આવે. રામ ના આવે ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન આવતા નથી.
રામ મર્યાદા પુરુષોત્તમ છે, શ્રી કૃષ્ણ પ્રેમ પુરુષોત્તમ છે, શ્રી રામ શ્રી કૃષ્ણ બંને એક જ છે, એમની લીલા દિવ્ય છે, રામ દિવસમાં 12 વાગ્યા પછી પ્રગટ થયા છે, કોઈને જરાય ત્રાસ નહીં, આખો દિવસ આનંદમાં જાય, અને શ્રી કૃષ્ણ ભગવાન રાત્રે 12 વાગ્યા પછી પ્રગટ થયા છે. એક વૈષ્ણવે બાલકૃષ્ણલાલને પૂછ્યું હતું, તમે રાત્રે 12 વાગ્યા પછી આવો છો ને, આખી રાત ઉજાગરો કરવો પડે, તમે દિવસમાં કેમ આવતા નથી? રામજી દિવસમાં આવે છે. બાલકૃષ્ણલાલ બોલ્યા છે, રામ તો રાજાધિરાજ છે, રાજાધિરાજ દિવસમાં આવે, મોટો વરઘોડો નીકળે, બધાને દર્શન થાય, બધાને દર્શન આપવા માટે, બધાને સુખી કરવા માટે રામ આવ્યા છે. રામ રાજાધિરાજ છે, હું કઈ રાજાધિરાજ નથી, હું માખણ ચોર છું, તેથી રાત્રે 12 વાગ્યા પછી આવું. ચોર કઈ દિવસમાં આવે છે? બધા સુઈ જાય ત્યારે ચોર આવે, રાત્રે 12 વાગ્યા પછી હું આવું છું. રાત્રે જે જાગે એને ભગવાન મળે, સૂતેલાને સંસાર મળે. જાગો, જેને સંસારનું કોઈ પણ સુખ મીઠું લાગે છે એ સૂતેલો છે, અને સંસારનું બધું સુખ જેને તુચ્છ લાગે છે એ જાગ્યો છે. જાગનારને ભગવાન મળે. રાત્રે જાગો, શ્રી કૃષ્ણની બધી લીલા અટપટી છે, રામજીની બધી લીલા સરળ છે. વધારે તો શું, રામ નામ અતિ સરળ છે, રામ નામમાં એક પણ જોડાક્ષર નથી, અને કૃષ્ણ નામમાં એક પણ સરળ અક્ષર નથી, બંને જોડાક્ષર છે. કૃષ્ણ બોલવું પડે છે. કેટલાક લોકો કૃષ્ણ કૃષ્ણ બોલે, કૃષ્ણ બોલે, એ શુદ્ધ નથી. વ્યાકરણ પ્રમાણે કૃષ્ણ એવું બોલવાનું. રામજીનું નામ પણ સરળ છે. રામજીની લીલાનું રહસ્ય સમજવું કઠણ નથી, રામની મર્યાદાનું પાલન કરવું બહુ કઠણ છે. કૃષ્ણ લીલાનું રહસ્ય સમજવું કઠણ છે. કેટલાક લોકોને આજ પણ રાસલીલામાં શંકા થાય. ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા અતિ શુદ્ધ છે, નિર્દોષ છે. સાધારણ માનવ ગોપીને સ્ત્રી ભાવથી કામ ભાવથી જુએ છે. ગોપી નામની કોઈ સ્ત્રી નથી. ગોપી હૃદયનો શુદ્ધ ભાવ છે. ગંગા કિનારે આ કથા થઈ છે. સુખદેવજી મહારાજ આ કથા કરે છે. કથાનો મુખ્ય શ્રોતા પરીક્ષિત છે. જેનું મરણ સમીપમાં હોય એને શૃંગારની કામ સુખની વાતો ગમે છે. રાસમાં શૃંગારનું વર્ણન હોય, કામ સુખનું મુખ્ય વર્ણન હોય તો પરીક્ષિત કથા સાંભળે જ નહીં. પરીક્ષિતનું મરણ સમીપમાં છે. સુખદેવજી મહારાજની બ્રહ્મ દૃષ્ટિ એવી સ્થિર છે, સુખદેવજીની દૃષ્ટિમાં કોઈ પુરુષ નથી ને કોઈ સ્ત્રી નથી. આખું જગત જેને બ્રહ્મ રૂપે જ દેખાય છે. જ્ઞાન ભક્તિ અતિશય વધી જાય પછી જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે. સુખદેવજીની ભક્તિ અને જ્ઞાન છેલ્લી કક્ષામાં પહોંચી ગયું છે. સુખદેવજીને કોઈ પુરુષ દેખાતો નથી, કોઈ સ્ત્રી દેખાતી નથી. કમળો રોગ જ્યારે બહુ વધી જાય છે ત્યારે બધું પીળું જ દેખાય છે. એક રોગમાં એવી શક્તિ છે કે તે રોગ વધી જાય કે બીજો કોઈ રંગ દેખાતો જ નથી, પીળો જ રંગ દેખાય છે. જગત પીળું લાગે છે. જ્ઞાન ભક્તિ જ્યારે અતિશય વધે છે પછી જગત રહેતું જ નથી, પરમાત્મા જ બાકી રહે છે. સુખદેવજી મહારાજ આ કથા કહે છે. ગંગા કિનારે કથા થઈ છે. કથાનો મુખ્ય શ્રોતા પરીક્ષિત છે, જેનું મરણ સમીપમાં છે. કથામાં વિરક્ત સાધુ સંન્યાસી મહાત્મા પણ બેઠા છે. રાસલીલામાં જેને કામની વાસ આવે છે એની બુદ્ધિ બગડેલી છે. રાસલીલામાં જેને કામની વાસ આવે એને સત્સંગ કર્યો નથી. આ કોઈ સ્ત્રી પુરુષના મિલનની કથા નથી, આ શુદ્ધ જીવ ઈશ્વરના મિલનનું વર્ણન છે. રાસનું રહસ્ય સમજવું બહુ કઠણ છે. ખુલ્લા મેદાનમાં ગોપીઓ સાથે રાસ રમ્યા છે, દરવાજો બંધ રાખીને રાસ રમ્યા નથી.
રાસલીલાના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવો ગયા છે, મોટા મોટા ઋષિઓ ગયા છે. કેટલાક ગ્રંથોમાં તો એવું વર્ણન આવે છે, રાસલીલામાં યશોદા મૈયા પણ દર્શન કરવા માટે ગયા છે. આ લીલામાં કામનો ગંધ નથી, અતિ શુદ્ધ લીલા છે. પણ શ્રી કૃષ્ણની લીલાનું રહસ્ય સમજવું કઠણ છે. રામની મર્યાદાનું જે પાલન કરે એ કામનો વિનાશ કરી શકે એને જ રાસનું રહસ્યના ધ્યાનમાં. રામ કથા તેથી પ્રથમ વર્ણન કરી છે, રામની એક એક લીલાનું અનુકરણ કરો. રામચરિત્ર અનુકરણીય છે, શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર અનુકરણીય નથી, ચિંતનીય છે. રામજીના જેવું જીવન ગાળો. શ્રી કૃષ્ણ ભગવાન જે કરે તે કરવાનું નહીં, શ્રી કૃષ્ણ ભગવાન જે કહે તે કરો, અને રામજી મહારાજ જે કરે તે કરો. શ્રી કૃષ્ણ ભગવાનની બધી લીલા અનુકરણીય નથી. એક ભાઈ અમને પૂછેલું કે મહારાજ તમે લાલાના બહુ વખાણ કરો છો, બાલકૃષ્ણલાલ તો ચોરી કરતા હતા, હું ચોરી કરું તો મારા વખાણ કરશો? શ્રી કૃષ્ણ કેમ ચોરી કરતા હતા, એ ચોરી છે કે નહીં, એ દશમ સ્કંદની કથામાં એનું વર્ણન. અતિશય પ્રેમમાં કોઈ કોઈ વખત ગોપી શ્રી કૃષ્ણને કે માખણ ચોર છે. પ્રેમમાં કોઈ ગાળ આપે ને તો જરાય ખોટું લાગતું નથી. ગોપી પ્રેમની મૂર્તિ છે, પ્રેમની મૂર્તિ ગોપી એવું બોલી શકે કે શ્રી કૃષ્ણ માખણ ચોર છે. આપણા જેવો સાધારણ માનવ ભગવાનને ચોર ચોર કે ને એ ભગવાનને ગમે નહીં. ગોપી તો પ્રેમની મૂર્તિ છે, સાધારણ માનવ ભગવાનને ચોર કે ને તો ભગવાન પણ જવાબ આપે છે, હું ચોર નથી, તું ચોર, તારો બાપ ચોર અને તારો દાદોય ચોર હતો. કેવી રીતે ભેગું કર્યું છે તે બધું હું જાણું છું, મને બધી ખબર છે. શ્રી કૃષ્ણ માલિક છે. ભાગવતમાં સુખદેવજી મહારાજ એવું બોલ્યા નથી કે શ્રી કૃષ્ણ ચોરી કરે છે. જે જગતનો માલિક છે એ ચોરી કરે છે, હું કેવી રીતે બોલું? સુખદેવજી મહારાજે બહુ વિવેકથી કથા કરી છે. ગંગા કિનારે સુખદેવજી મહારાજ ગોપીઓની પ્રશંસા કરે છે. ગોપી પ્રેમની મૂર્તિ છે. પ્રેમમાં કોઈ વખત ગોપી એવું બોલે કે કનૈયો માખણ ચોર. શ્રી કૃષ્ણની લીલા ચિંતનીય છે, અનુકરણીય નથી. જેને ચોરીની લીલાનું અનુકરણ કરવાની બહુ જ ઈચ્છા હોય, કૃષ્ણ લીલાનો આરંભ થાય છે પૂતના ચરિત્રથી. એ પૂતના ચરિત્રથી શ્રી ગણેશ કરે તો અમને જરાય વાંધો નથી. પૂતનાનું વિષ પી ગયા છે પછી માખણની ચોરી કરી છે. કૃષ્ણ લીલાનો આરંભ પૂતના ચરિત્રથી થાય. પૂતનાનું વિષ પી જાય છે, કાર્યનાગની ફણા ઉપર ચડ્યા છે, રમે છે. શ્રી કૃષ્ણ દેવ છે, શ્રી કૃષ્ણ દેવોના દેવ છે, પરમાત્મા છે. કૃષ્ણ લીલાનું અનુકરણ તો કોઈ દેવ પણ કરી શકે,